અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી। આરોપી સગીરાના વિસ્તારમાં જ રહેતો હતો અને છૂટક મજૂરીનું કામ કરતો હતો। સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીએ સગીરા સાથે સંપર્ક મેળવ્યો હતો અને આરોપી દ્વારા લગ્નની લાલચ આપીને સગીરા સાથે ઘણીવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે સગીરાને મેડિકલ માટે મોકલી હતી અને આરોપી ઉપર પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો। ત્યારે તપાસ દરમિયાન આરોપી પહેલાથી જ પરિણીત હોવાનું માલુમ પડ્યું છે। પોલીસે આ મામલે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે। ગઈકાલ તારીખ 13/3/2022 ના રોજ પટેલા પોલીસ સ્ટેશન ખાતે અત્યારના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બહેને તેમના સગીરભાઈની પુત્રીને દિનેશ મરાઠી નામનો યુવક જે પટેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે તેમના કાયદેસરના વાલીપણામાંથી બગાડી લઈ ગયેલ છે। તેને લગ્ન કરવાના ઈરાદે બગાડી લઈ ગયેલ છે। જે બાબતે અત્યારના પુસ્તક ખાતે આઈપીસી કલમ 363, 366, 366 તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો એકલ ગુનો દાખલ કરવામાં આવે છે। આરોપી જે છે એ અહીંયા ઘટના વિસ્તારમાં રહે છે અને એની ઉંમર વર્ષ 26 વર્ષ છે। તે છૂટક મજૂરીનું કામ કરે છે અને આ બાબતે જે આરોપી છે અને ભોગ બનનાર છે એ બંને ઓક્ટોબર 2021 એ પરિચયમાં આવેલા, ત્યારબાદ અવારનવાર ટેલિફોનિક સંપર્ક તેમજ સોશિયલ મીડિયા માધ્યમથી સંપર્કમાં રહેલા હતા।